જામનગર ના ભાજપ ના ધારાસભ્ય રાઘવજી પટેલ અમારી સાથે છે. રાઘવજી ભી ખાસ કરીને જે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ને જયારે અંજલિ આપતા હતા ત્યારે ખૂબ મહત્વનો ખુલાસો એમને કર્યો છે. શા માટે અત્યારે આ ખુલાસો કરવાની જરૂર પડી ને શું ખુલાસો કર્યો છે? હું 1990માં કેશુભાઈ પટેલના કહેવાથી જ ભાજપમાં જોડાણો. કેશુભાઈ પટેલે મને ધારાસભામાં પક્ષની ટિકિટ આપી. હું 90માં ધારાસભ્ય થયો ત્યારે પણ અમે ચૂંટણી પ્રચારમાં કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે અમને ચૂંટો આવી વાત કરીને ચૂંટાણા હતા. પછી 1995માં પણ આ જ વાત કરીને અમે ચૂંટાણા હતા. જ્યારે કેશુભાઈ પટેલની સરકાર બની, કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા, ત્યાર પછી જે બનાવો બન્યા એમાં મારી રાજકીય અપરિપક્વતાના હિસાબે કેશુભાઈની સરકારને ઉથલાવવાની મેં જે પ્રવૃત્તિ કરી એમાં મેં ભાગ લીધો અને સરવાળે કેશુભાઈને જવું પડ્યું. આ બાબતનો મારા દિલમાં કાયમ માટે રંજ રહી ગયો હતો અને એના પરિણામે મારા મનમાં કાયમ માટે કેશુભાઈને મેં અન્યાય કર્યો છે એવી ફિલિંગ થયા કરતી હતી. હવે આજે જ્યારે સ્વર્ગસ્થ કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવાની વિધાનસભામાં વાત આવી ત્યારે શ્રદ્ધાંજલિના પ્રસ્તાવમાં, શોક પ્રસ્તાવમાં ભાગ લેતા મારા મનમાં જે ઉભરો હતો એ મારાથી વ્યક્ત થઈ ગયો. રાઘવજી, ઘણા સમય પહેલાં તમે ભૂલ કરી 25 વર્ષ આ ઘટનાને બની ચૂક્યા છે, ત્યારે આટલા વર્ષો બાદ પછી કેમ યાદ કર્યું? બીજું, એમની હયાતીમાં કેમ અત્યાર સુધી તમે ના બોલ્યા, અત્યારે જ કેમ? જુઓ, કેશુભાઈની સામે જતા મને શરમ લાગતી હતી એટલે મેં એની હયાતીમાં ક્યારેય આ વાત કરી નથી. પણ મારા મનમાં જ્યારથી મેં આ પ્રવૃત્તિ કરી હતી ત્યારથી એક જાતનો રંજ રહી ગયો હતો અને એના પરિણામે મને માનસિક સંતાપ હતો. અને હું એમ માનું છું કે મને ડાયાબિટીસ જે થયો એનું કારણ પણ એક એ હતું, ડાયાબિટીસ ને બીપી. જે મેં પક્ષપલટો કર્યો ત્યારે જે મને માનસિક સ્ટ્રેસ જે હતો કેશુભાઈને ઉથલાવવાની પ્રવૃત્તિના કારણે, એના પરિણામે મને ડાયાબિટીસ ને બીપી બે થઈ ગયો, એ આજ પર્યત છે. અને એ જે વાત હતી મારા મનમાં પડેલી વાત, એ આજે મેં વિધાનસભાના ફ્લોર ઉપર નિખાલસતાથી કરી દીધી. એટલે તમે જે કેશુભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હતી એવું કહી શકાય? 100% એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી અને ભૂલના પરિણામો આજ સુધી મેં મારી રાજકીય કારકિર્દીમાં પણ ભોગવ્યા છે. અને મેં એક સારા, સજ્જન, નક્ષિક, પ્રમાણિક અને ગુજરાતના એક શ્રેષ્ઠ રાજનેતાને એ વખતે મેં અન્યાય કર્યો હતો. હા, રાઘવજી પટેલના મુખે શબ્દો તો કેશુ બાપાને સ્મરણાંજલિ આપવા માટે ઉચ્ચારાયા હતા, પરંતુ જાણે તે શબ્દો પોતાના અંતરની વેદના અને વર્તમાન રાજનીતિમાં પોતાના સ્થાન વચ્ચે અથડાઈ રહ્યા હોય તેવા પડઘા પાળી રહ્યા હતા. કેશુભાઈ પટેલ સાથે દગો કરવાનો એક ધારાસભ્યએ કરેલો ખુલ્લો એકરાર માત્ર કેશુભાઈ પટેલ પ્રત્યેની સંવેદના જ નહીં, પરંતુ વર્તમાન સરકાર સામે પોતાનો છૂપો અસંતોષ પણ દર્શાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રાઘવજી પટેલ મૂળ કોંગ્રેસી છે, પરંતુ 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને જીત્યા પણ ખરા. જોકે તેમના કેશુબાબા પ્રત્યેના પ્રેમ અને દગાના નિખાલસ એકરારમાં બે વાત સ્પષ્ટ જણાય છે, ભાજપને પરાણે કરવો પડતો પ્રેમ અને પોતાની ભૂલનો રંજ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.